मार्च एंडिंग फाइनेंशियल ईयर एंडिंग छे आवा समय मां दरेक प्रकारना हिसाबोनुं सर्वैयुं वेपारीओ काढता होय छे परंतु वर्तमान वर्षनी स्थिति साव अलग छे। સીએના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક શાહે બચતનો ગુણધર્મ અપનાવવાની સલાહ આપી છે। આ સાથે જ કોવિડની મહામારી બાદ જે રીતે જીએસટીમાં ગ્રોથ થયો છે તેને જોઈને કહી શકાય કે અર્થતંત્રની ગાડી ફરીથી પાટા ઉપર ચડી છે। કોવિડ મહામારી અને ગત વર્ષના લોકડાઉન બાદથી લઈ વર્તમાન વર્ષમાં દરેક લોકો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અનુભવી રહ્યા છે ત્યારે વર્તમાન વર્ષની પરિસ્થિતિ હજી વિકટ કહી શકાય તેવી છે। છેલ્લા કેટલાય મહિનાઓથી પરિસ્થિતિમાં સુધારો થયો છે। જો કે સીએ અને ટેક્સનું સવૈયું દરેક વેપારી વર્ગ કાઢે છે ત્યારે ફાઇનાન્શિયલ ડેડલાઇન ચૂકી જવાની નોબત આ વર્ષે આવી શકે તેવું પણ સીએ હાર્દિક શાહે ઉમેર્યું હતું। જી, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાર્દિક શાહ વાત કરું છું અને સુરત ખાતે 20 વર્ષથી ઇનડાયરેક્ટ ટેક્સેશન એટલે કે પહેલાં સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ અને હાલમાં જીએસટીની અંદર પ્રેક્ટિસ કરું છું। જી હાર્દિકભાઈ, ફાઇનાન્શિયલ ઇયર છે, માર્ચ એન્ડિંગ છે, કઈ રીતની પરિસ્થિતિ આ વખતે તમારા ફિલ્ડમાં છે? અત્યારે આમ જોવા જઈએ તો આપણે આજે માર્ચ એન્ડમાં બેઠા છીએ અને થોડાક જ દિવસમાં કે 3 કે 4 દિવસમાં આ ફાઇનાન્શિયલ ઇયર પૂરું થવાનું છે। તો હાલના તબક્કે એ કહી શકાય કે આ વર્ષ આપણા સૌ માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ લઈને આવ્યું છે, કારણ કે જ્યારે માર્ચ એન્ડ પહેલાં જે એક મેન્ડેટરી આપણે બચત કરવાની હોય છે, જેની અંદર આપણે ઇન્કમટેક્સમાં લાભ લેવાનો હોય છે, તે માટે પણ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે ઘણા બધા આ ડેડલાઇન ચૂકી જાય એવું લાગી રહ્યું છે। અને જ્યારે આપણે લોકડાઉનની 1 વર્ષ પૂરું થવા આવ્યું, કોવિડ મહામારીને 1 વર્ષ પૂરું થવા આવ્યું, જેની અંદર ગયા વર્ષે આપણે ખૂબ આપણે જોયું કે જેની અંદર આપણે લોકડાઉનનો સામનો કર્યો સ્ટ્રિક્ટ, જેના કારણે ઘણા લોકોની ફાઇનાન્શિયલ જે પોઝિશન છે તે ખૂબ જ કથળી ગઈ છે। ઇવન એ લોકોએ પીપીએફ અને પીએફમાંથી પણ પૈસા ઉપાડવા પડ્યા છે। જ્યારે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે પીએફ અને પીપીએફ ત્યારે જ ઉપાડીએ છીએ જ્યારે આપણે કોઈ પણ મોટી સંકટ આવ્યું હોય છે ત્યારે, પરંતુ હાલના તબક્કે તમે જોશો તો લગભગ એવરેજ કરતાં 50-60% વિડ્રોઅલ છેલ્લા 1 વર્ષમાં જોવા મળ્યું છે। તો કહી શકાય કે હાલના તબક્કે ઇકોનોમીની અંદર જે મિડલ ક્લાસ છે અથવા તો લોઅર મિડલ ક્લાસ છે એમની કમર ભાંગી ગઈ છે અને ખૂબ જ ફાઇનાન્શિયલ ક્રાઇસિસની અંદર એ લોકો પોતાની જાતને જોઈ રહ્યા છીએ। મારું સૌને એક જ નમ્ર સૂચન છે કે હાલની તબક્કે આપણે જ્યારે આવકના સ્ત્રોત ઓછા થઈ ગયા છે, આપણે ઇન્કમ પણ બહુ લિમિટેડ થઈ ગઈ છે, નોકરી જતી રહી છે અથવા તો કદાચ તમારો પગાર કાપ આવ્યો છે, એવા સંજોગોની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ છે તે કરકસર અને બચત। આપણા ગુજરાતીમાં કહેવત છે કે કરકસર એ આપણો ત્રીજો ભાઈ છે, તો હું સૌને એક નમ્ર અપીલ કરું છું કે ખોટા ખર્ચા ન કરવા જોઈએ અને ખાલી ફક્ત જીવન જરૂરિયાત અથવા આવશ્યક વસ્તુઓ પાછળ જ ખર્ચો કરવો જોઈએ અને બને એટલું મેક્સિમમ સેવિંગ કરવું જોઈએ। ત્યારબાદ હાલના તબક્કે જો આપ સૌની નાણાકીય પરિસ્થિતિ આપને જો એલાઉ ના કરતી હોય, છતાં પણ મારું એવું માનવું છે કે બેંક ખૂબ સરસ રીતે આપણને લોન આપી રહી છે, ગુજરાત ગવર્મેન્ટે ખૂબ જ સરસ રાહત પેકેજ જાહેર કર્યું છે, તે અંતર્ગત 1 લાખ રૂપિયાની અથવા તો 50,000ની લોન લઈને પણ તમે આ 31 માર્ચ પહેલાં તમારું જે પણ કોઈ મેન્ડેટરી સેવિંગ્સ છે તે જરૂરથી કરજો, જેના કારણે આપણી જે એક કન્ટિન્યુટી જે બચત કરવા માટે છે તે તૂટે નહીં અને ફ્યુચરમાં જ્યારે પાછું પણ આપણી પરિસ્થિતિ સારી થઈ છે ત્યારે આપણે રિટર્ન પણ કરી શકશું લોન। તો મારું એવું માનવું છે કે આપણે આ મહામારીની અંદર સૌને ભેગા મળીને હરાવવાનો છે અને આપણે પોતાની જાતને એટલા સ્ટ્રોંગ બનાવવાના છે કે કાલે ઉઠીને બીજું લોકડાઉન આવે, ભગવાનને આપણે એ પ્રાર્થના કરીએ કે એવી જરૂરત ન પડે, પણ જે પ્રમાણે કોરોના મહામારી ફેલાઈ રહી છે તે પ્રમાણે આ શક્યતા પણ નકારી શકાતી નથી। તો એવા સંજોગોમાં આપણે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે એની આપણે તકેદારી આપણે જાતે જ રાખવાની છે। કરંટ સિનેરિયો આમ ઇકોનોમી જોવા જઈએ તો ખૂબ જ અત્યારના લોકડાઉન પછી 2 કે 3 મહિના આપણા દેશ ખૂબ જ પાછળ ધકેલાઈ ગયો હતો, ઘણા બધા ઇન્ટરનેશનલ સંસ્થાઓએ આપણું જે ગ્રોથ હતો તેને નેગેટિવ કર્યો હતો, પરંતુ આપણી ભારતીય પ્રજા એ સાહસિક પ્રજા છે, એમણે તમામને ખોટા પુરવાર કરીને ખૂબ જ સરસ ગ્રોથ નોંધેલો લોકડાઉન પછીના 4 મહિના પછી, એટલે છેલ્લા 5 કે 6 મહિનામાં ખૂબ જ સરસ ગ્રોથ નોંધાયો। એની અંદર સર્વિસ સેક્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય, તમે એ પણ જોશો કે ગવર્મેન્ટે પણ કીધું કે અત્યારે સુધીમાં જીએસટીનું કલેક્શન ઓલ ટાઈમ હાઈ થયું છે। તો જો 3 વર્ષના ઇતિહાસમાં લોકડાઉન પછી જીએસટીનું કલેક્શન ઓલ ટાઈમ હાઈ હોય જીએસટીમાં, તો એનો મતલબ કે આપણી જે અર્થતંત્ર છે તે ફરી પાટે ચડી રહ્યું છે અને ખૂબ જ સરસ દિશામાં આગળ વધી રહ્યું છે। તો આપણે જો આ લોકડાઉન નહીં આવે એવું મહેનત કરીએ અને આપણે આ જ કન્સિસ્ટન્ટ ડેવલપમેન્ટ જાળવી રાખશું, તો મને નથી લાગતું કે ફ્યુચરમાં આપણને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવે।
ગુજરાત સરકારની વિવિધ ફાઇનાન્શિયલ યોજનાના લાભ લઈ બચતનો લાભ લેવાની પણ હિમાયત કરાઈ। જોકે આવી વિકટ પરિસ્થિતિ બચતનો ગુણધર્મ અપનાવવો એક બહેતર વિકલ્પ છે, જેનું કારણ આગામી વર્ષમાં ફરીથી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ સર્જાય તો આપણે તેનો સામનો કરી શકીએ તેવું પણ જરૂરથી કહી શકાય। હિમાંશુ પંડ્યાનો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।